તાલુકાના સોનગઢ રામધરી આમલા સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં ભાવનગર જિલ્લા માટે મેઘરાજા મહેરબાન રહ્યા છે તો ભાવનગર શહેરમાં મોડી રાત્રિ બાદ ફરી એકવાર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈને શહેર અને જિલ્લાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે હાલ ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ એક રસ થયો છે ઉદેપુરમાં સેવા સદનની કચેરીમાં સવારથી જ અરજદારોની લાંબી કતાર લાગે છે ભારે ગરમી વચ્ચે ઓફિસની લોબીમાં લોકો ભૂખ્યા તરસિયા કલાકો સુધી બેસી રહેવા મજબૂર છે બાળકોની શિષ્યવૃત્તિ માટે કેવાયસી ફરજિયાત હોવાથી ખેતમજૂરી કરતી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ધરમના ધક્કા ખાવા મજબૂર છે અરજદારોનો આક્ષેપ છે કે છેલ્લા ત્રણ દિવસથી તેઓ કામ ધંધા છોડીને ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે પણ કામ થતું નથી સર્વર ડાઉન થતા લોકોને વિલામોએ પરત ફરવું પડે છે ત્યારે કંટાળેલા લોકો કહી રહ્યા છે કે સરકાર લાભ ન આપે તો કંઈ નહીં ધક્કા ખાઈને તેઓ થાકી ગયા છે ત્યારે અરજદારોને થઈ રહેલી હાલાકીને લઈને કોંગ્રેસ અધિકારીએ આવેદન આપ્યું અને પ્રક્રિયા ઝડપી કરવાની માંગ કરી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાંથી આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને આધાર કાર્ડ નવા બનાવવા માટે મોટી સંખ્યાની અંદર લોકો આવે છે આપણે તસવીર બતાવવા માગીશું આજે આધાર કાર્ડ અપડેટ કરવાની જે પ્રક્રિયા જે છે તે અહીં કર્મચારી હાજર છે પરંતુ કોઈ પણ જાતની અપડેટ થતી નથી અને આજે ગરીબ જે આદિવાસી પરિવારો જે લોકો બાળકો લઈને અહીં આવતા હોય છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે પરંતુ તેઓને ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે આપ જોઈ શકો છો જે નાના નાના બાળકો પણ પોતાનું શૈક્ષણિક જે કાર્ય છે તે છોડીને તેઓ અહીં આવી રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા છે આપણે અહીં જે આવેલા જે લાભાર્થી છે તેઓ સાથે વાત કરીશું આપ કેટલા દિવસથી આવો છો અને શું પરિસ્થિતિ અહીં છે ત્રણ દિવસથી અમે ધક્કા મારીએ છીએ સાત સાત આવીએ છીએ અમે પણ છતાંય અમારું કામ થતું નથી સવાર સાત વાગ્યાના તમે આવી જતા હોય છે અને કે કેટલા દિવસથી તમે આવો છો ત્રણ દિવસથી આવો છે પછી ટોકન આપી દે છે પછી ટોકન પૂરું થઈ જાય પછી મોકલી દે છે અમુને આજે પણ એ કંઈક નેટ બંધ થઈ ગયો છે એટલે કંઈક કામ નહીં થાય એવું કહે છે બહુ તકલીફ પડે છે કારણ કે આ સ્કૂલેથી છોકરાને પણ રજા પડે છે અને અમારે પણ ધંધામાં તકલીફ પડે છે ને તરસ્યા અહીંયા આવીને બે હેરી હશે પણ છતાં આપ જોઈ શકો છો કે ભૂખા તરસ્યા વાલીઓ બાળકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવે છે તો આપ જોઈ શકો છો કે નાના નાના બાળકો સાથે અહીં જે લોકો આવે છે તકલીફ છે આપના કાકાને બતાવવા માગીશું કે લાકડાના ટેકે કાકા ઊભા રહ્યા છે આમ છેલ્લા ત્રણ દિવસથી આ કર્મચારીઓ સાથે આવે છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે અને અન્ય મહત્વની બાબતો એ છે કે આજે લોબીની અંદર જે રીતે બેસાડવામાં આવે છે ત્યાં કોઈ પંખાની પણ વ્યવસ્થા નથી એટલે આમ હાલની અંદર આજે આવતા જે લાભાર્થીઓ છે અંતરિયાળ વિસ્તારમાંથી આવે છે બફારામાં બફાઈ ગયા પરંતુ આખરે તેઓને નિરાશ થઈને જ ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે છે ગુજરાતી સર્વર પ્રોબ્લેમ અને વર્ઝન આપણે વર્જન સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી કામગીરી બંધ રહેશે એટલે અમે જ્યાં સુધી માહિતી કે જાણકારી નહીં આપીએ ત્યાં સુધી કોઈએ આવવાનું નહીં પ્રવાસી લોકો પાસે મહિલાઓ પાસે પૈસા આર્થિક રીતે તકલીફ પડે છે ને એમની પાસે બસના ભાડાના પૈસા પણ નથી કેટલાય લોકોની અમે મુલાકાત લીધી ત્રણ ત્રણ ચાર ચાર દિવસથી એ લોકો અહીંયા ગાડી ભૂખા તરસા બેસી રહ્યા છે આજે નાના નાના બાળકોને જોઈને અમે એ લોકોને પાણીની વ્યવસ્થા કરી અને એમને બિસ્કિટના પેકેટો આપેલા જો આધાર કાર્ડ લિંક કરવાનો હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે વીસી છે તલાટીઓ છે તમામને આ કામગીરી કરવા માટે સોભે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે જો તમે અહીં બોલાવો છો એ ન કરતા ગ્રામ્ય લેવલે આ ટોટલી કામગીરી તલાટી કમ ને આપવામાં આવે અને એ રવિવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવે આ કામગીરી મારી તો એવી માંગ છે જેથી કરીને પ્રજાને કોઈ મુશ્કેલી ના પડે અને ગ્રામ્ય પ્રજાને પચીસ ત્રીસ કિલોમીટરનું અંતર કાપીને સેવા સદન ખાતે તાલુકા મથક ના આવવું પડે રાજ્યની અને સહકાર વિભાગની ચૂંટણી પહેલા ભાજપમાં અંદરો અંદરના વિવાદો સપાટી પર આવી રહ્યા છે ત્યારે નર્મદામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ ધારીખેડા શુગર ફેક્ટરીમાં કસ્ટોડિયલ ડિરેક્ટર બનેલા સુનિલ પટેલને હટાવ્યા હતા સાથે સાથે ઝઘડીયા વિસ્તારના બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈને દૂધધારા ડેરીના ડિરેક્ટર બનાવ્યા હતા આ બંને ઘટનાને લઈને મહેશ વસાવાને નારાજગી વ્યક્ત કરી હતી પોતાની નારાજગી વ્યક્ત કરતા ભરૂચ દુધારા ડેરીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેશ વસાવાના રાજીનામાને લઈને સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સ્થાનિક કક્ષાને વિશ્વાસમાં લીધા વગર આજે નિર્ણય કરી રહ્યા છે એ ગેરવ્યાજબી છે અને આવા નિર્ણયના કારણે પક્ષને પણ સહકાર ક્ષેત્રમાં નુકસાન થાય તેવી શક્યતા છે આ સાથે તેમણે આ જાણી જોઈને કોઈ કરી રહ્યું હોય તેવા આરોપો લગાવ્યા હતા ખરેખર આ સુનિલ પટેલને પંદર વીસ જ દિવસની અંદર ડિરેક્ટર પદેથી ડ્રોપ કરવામાં આવે છે એ પ્રક્રિયા તદ્દન ખોટી છે અને કોઈ પણ ખુલાસો આપતા હશે તો કાઢવા માટેનો આ બધો ખુલાસો છે સુનિલ પટેલને કોઈ પણ રીતે કાઢીને પેલી જો પ્રકાશ દેસાઈની દૂધ ધારા ડેરીમાં સમાવેશ કરવા માટેની આખી આ બધી ગોઠણ હતી અને એ ગોઠણ નારાજ છે રાધનપુરને જિલ્લા બનાવવાની માંગ ઉઠી છે ભાજપ એમએલએ લવિંગજી ઠાકોરે ને લખ્યો છે પત્ર રાધનપુર ને જિલ્લો બનાવવાની પત્રમાં કરી છે માંગ જિલ્લા કક્ષનો સમાવિષ્ટ તમામ સુવિધા રાધનપુરમાં છે તેવી પણ રજૂઆત તેમણે કરી સી અનામત પર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ હતું વિશ્વકર્મા દ્વારા વાત કરવામાં આવી ઓબીસી અનામતનો રિપોર્ટ તૈયાર સિનિયર નેતાઓએ રિપોર્ટ સબમિટ કર્યા છે સરકારી કાર્યવાહી પૂર્ણ થઈ છે આગામી દિવસોમાં ચૂંટણીમાં તેની જાહેરાત થશે મોડી જાહેરાત પર મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યો તર્ક નવી નગરપાલિકા કોર્પોરેશનની જાહેરાત થઈ અમુક જગ્યાએ ટર્મ પૂર્ણ થવાની હોય બધી જ બાબતોને ધ્યાનમાં લઈને સરકાર તેને આગળ વધારશે તમામે તમામ લીડરથી માંડી તમામે તમામ જનતા રાહુલ ગાંધીના આ નિવેદનથી સખત દુખ છે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગુજરાતના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય નેતૃત્વ પણ હોય ગુજરાતના તમામે તમામ કાર્યકર્તા કે તમામે તમામ પ્રજા આ રાહુલ ગાંધીના નિવેદનથી સખત દુખ થયું છે અને માન્ય પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં કાલે જ રાજ્યના તમામે તમામ જિલ્લા મથકોએ શહેરી મથકોએ એકતાલીસ જગ્યાએ આના વિશે ધર થવાના છે ઓબીસી અનામત સ્થાનિક સ્તરની ચૂંટણીમાં આપવાનું હતું એના રિપોર્ટો તૈયાર થયા છે અમે માયકભાઈ બીજા સિનિયર નેતાઓ પણ એના રિપોર્ટ સબમિટ કર્યા છે અને એ બધા જ કાર્યવાહી સરકારી કાર્યવાહી પરિપૂર્ણ થઈ છે અને આગામી દિવસોમાં એ ઇલેક્શન પણ ડિક્લેર થશે નવસારીના બિલ્લીમોરા શહેરમાં પહોંચ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડા કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં હાજર રહ્યા બિલ્લીમોરા શહેરમાં યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં અમિત ચાવડાએ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હતા કોંગ્રેસ આગેવાને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં લોકો પોતાના પ્રશ્નો લઈને પહોંચ્યા હતા તો બીજી તરફ તંત્રના ભ્રષ્ટાચારથી કંટાળેલા એક વ્યક્તિ ફરિયાદો અને આરટીઆઈના દસ્તાવેજનો થેલો ભરીને જનમંચ કાર્યક્રમમાં પહોંચ્યો હતો આ વ્યક્તિ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હાલથી પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં વિરોધ નોંધાવશે તમામ જિલ્લા અને શહેરી મથકોએ થશે વિરોધ એકતાળીસ જગ્યાએ ભાજપ વિરોધ નોંધાવશે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનું નિવેદન રાહુલ ગાંધીની વિચારધારા વિદેશી વિદેશની ધરતી પર માત્ર હંગામો મચાવવા આ પ્રકારનું નિવેદન કર્યું કોંગ્રેસના નેતાઓએ જ કર્યો અનામતનો વિરોધ કોંગ્રેસ પક્ષ અનામત વિરોધી પક્ષ છે તેવું વિશ્વકર્મા દ્વારા કહેવામાં આવ્યું તમામે તમામ લીડરથી માણી તમામે તમામ જનતા રાહુલ ગાંધીના આ નિવેદનથી સખત દુઃખ છે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગુજરાતના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રીય નેતૃત્વ પણ હોય ગુજરાતના તમામે તમામ કાર્યકર્તા કે તમામે તમામ પ્રજા આ રાહુલ ગાંધીના નિવેદનથી સખત દુખ થયું છે અને માનનીય પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં કાલે જ રાજ્યના તમામે તમામ જિલ્લા મથકોએ શહેરી મથકોએ એકતાલીસ જગ્યાએ શિક્ષણ જગતના મુકાબલાનું આજે પરિણામ શિક્ષણ બોર્ડની મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ અત્યાર સુધીમાં છસો પચીસ મતની કરાઈ છે ગણતરી જેવી પટેલને ત્રણસો આડત્રીસ મત મળ્યા છે તો પ્રિયવદન કોરાટને એકસો ચોસઠ મત મળ્યા છે મેહુલ પરવડાને એકસો મત મળ્યા બે બેઠકો માટે મતદાન થયું હતું સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક વિભાગમાં ઓગણસી ત્રણ ટકા મતદાન થયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ચૂંટણીની મતગણતરી તો સરકારી શાળા શિક્ષક પ્રતિનિધિની બેઠક પર પ્રથમ રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થઈ છે જેમાં દિવ્યરાજસિંહ જાડેજાને બસો છન્નું ચેતનાબેન ભગોરાને એકસો સાડત્રીસ રાજેશ જોધાણીને ચોપન અને વિજય ખટાણાને અઢાર મત મળ્યા વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં આજે સતત છઠ્ઠા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે જિલ્લામાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ હતી આજે પણ સવારથી વાપી ઉમરગામ સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે મોડી રાત્રે પણ ઉમરગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે રાત્રે ઉમરગામના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા પ્રકારથી અત્યાર સુધી જેટલો વરસાદ વરસ્યો છે તે સમજવાનો પ્રયાસ કરીએ કેટલો વરસાદ પડ્યો છે આ સિઝનમાં તો સિઝનનો વરસાદ જે છે તે એકસો નવ ચાર ટકા વરસાદ એકસો છવ્વીસ ચાર ટકા વરસાદ જ્યારે એકસો એકત્રીસ પોઈન્ટ ટકા વરસાદ બીજી તરફ એકસો પોઈન્ટ ચોપન ટકા વરસાદ એકસો ત્યાંસી પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ છે તે આ સિઝનમાં પડી ચૂક્યો છે અને હજુ પણ જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે કે સિઝનનો જે વરસાદ છે અત્યારે પણ વરસી શકે છે બે ત્રણ દિવસ માટે આગાહી છે ક્યાં રેડ એલર્ટ છે તે જોઈએ તો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ છોટાઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને પાટણમાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે એટલે કે રેડ એલર્ટ છે કચ્છ મોરબી જામનગર રાજકોટ પોરબંદર દ્વારકા અને જૂનાગઢ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આ તમામ વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે રેડ એલર્ટમાં સો ટકાથી વધુ વરસાદ તો ઓરેન્જ એલર્ટમાં છોત્તેરથી સો ટકા સુધીનો વરસાદ તો ગુજરાતમાં હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સાવધાની જરૂરી આજે વલસાડમાં વરસાદ અંગેનું રેડ એલર્ટ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે સુરત તાપી નવસારી ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે अमदावाद में आज भारत छे शपोर बाद अमदावाद अमदावाद में तेज पवन गाजवीज साथ वरसाद शक्यता बपोर बाद थंडर एक्टिविटी एकटिविटी थी तो सौराष्ट्र में अमरेली अति भारी जारी भावनगर गीर सोमनाथ में भारत वरस तीन दिन तक भारी से भारी का फोरकास्ट है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू तो अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्च रीजन के लिए डे वन में जो गुजरात रीजन है हैवी टू वेरी हैवी और विथ एक्सट्रीमली हैवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है बलसाड और जो ऑरेंज वार्निंग दिया गया है सूराज नवसारी तापी और डांग डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट के लिए और उसका जो नॉर्दर्न उत्तरी और डिस्ट्रिक्ट है

સરેરાશ છોત્તેર ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે છ જિલ્લામાં છોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે સિઝનનો સૌથી ઓછો વરસાદ બોટાદ જિલ્લામાં બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં અઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ